ભુજ ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાંથી 1300થી વધુ ભાવિકો અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરશે. ભુજના રેલવે સ્ટેશન પરથી ભાવભીની વિદાય આપવામાં આવી. ભુજ ગાંધીધામ અંજાર સહિત સમગ્ર કચ્છમાંથી આસ્થા ટ્રેનનું આજે પ્રસ્થાન થયું હતું. અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન ભુજ ખાતેથી સાંજે 5 વાગે રંગે ચંગેને ધાર્મિક વાતાવરણમાં વિદાય આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનના સુપ્રસ્થાનનો કાર્યક્રમ ભુજ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને સંતો મહંતો ભાજપના ધારાસભ્ય સાંસદ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી મહારાજ, કબીર મંદિર ભુજ મહંત શ્રી રાજુભાઈ જોશી, ભગવતીધામ પરમ પૂજ્ય સ્વામી પ્રતિપાદાનંદજી સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રતિમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઈ વરસાણી, રશ્મિબેન સોલંકી, બાલકૃષ્ણ મહોતા, ભીમજીભાઈ જોધાણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનને સુપ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને કરીબન 1200 જેટલા ભાવિકો આવતીકાલે સાંજે અયોધ્યા ખાતે મુકામ ફરમાવશે અને પરમ દિવસ તેઓ રામલલાના દર્શન કરી અને સહભાગી થશે. આંતકટીની સાથેની વાતચીતમાં આ પ્રતિભાવ આસ્થા ટ્રેનમાં અયોધ્યા જઈ રહેલા ભાવિકોએ આપ્યો હતો. સાથોસાથ સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ, સ્ટેશન માસ્ટર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને ખાસ કરીને આસ્થા અયોધ્યા ટ્રેનના પ્રસ્થાન વેળાએ ARM શ્રી એ પણ ખાસ શુભકામના પાઠવી હતી. સૌને જય શ્રી રામ. મારું નામ નારાયણભાઈ ગાભાભાઈ ગઢવી, ગામ બિદડા રહેવાસી, અને આજે અમારા ગ્રુપ સાથે બિદડાના 17 જણા જે રામભક્તો છે બધાની જોડે આજે આવી અહીંયા અને ખૂબ આનંદ અમે આનંદ ઉલ્લાસ સાથે આ શ્રી રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા ધામ જઈ રહ્યા છીએ. ત્યારે ખરેખર હું તો માનનીય વડાપ્રધાન અને એક યુગ પુરુષ જેને કહીએ કે 550 વર્ષની આસપાસ લગભગ થઈ ગયા છે આ મંદિરને, બધાની ઘણી બધી પેઢીઓ એવી હાલી ગઈ કે જે આ દિવસની અપેક્ષા હતી કે આશા હતી કે ભાઈ રામ મંદિર બને અને અમે આ રામ મંદિરનું અમે દર્શન કરીએ. પણ યોગાનુયોગ હું તો મને મારી જાતને ખૂબ ગૌરવવંતો હું અનુભવ કરું છું અને મારી સાથે જેટલા પણ અમારા ગામના અને આખા કચ્છના જે પણ રામભક્તો અને પ્રભુ રામને માનનારા બધા સેવકો જ્યારે આપણી ભેગા અહીંયા હાલી રહ્યા છે 1344 જણા જે છે આખી ટ્રેન, ખરેખર ધન્યવાદ આપીશ આપણા ખેંગાર ગામ બીજડા તાલુકો માંડવી. આજે ક્યાં જવાના છો? આજે અમે ભગવાન શ્રી અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે. કેટલા લોકો જાઓ છો? અમે આમ તો બીજડાના અમે 20 જણા છીએ, પછી આખા કચ્છના બધા 1340 જેવા કાંઈક બધા છે ટ્રેનમાં, જે અમારા માનનીય શ્રી સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને માનનીય શ્રી અમારા એવા મહાન નરેન્દ્રભાઈ મોદીના આ એક સપનું હતું અને એ સપનું સાકાર થયું છે. અને આજે અમને બહુ ખુશી છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પહેલાં ઝૂંપડીમાં હતા ને અત્યારે જે મંદિરમાં આવ્યા છે ત્યારે અમે બહુ ખૂબ આનંદથી જઈ રહ્યા છીએ. ને ખરેખર આવા અમારા મહાન, જેમને શક્તિશાળી કહીએ એવા અમારા મહાન નરેન્દ્રભાઈ મોદીને ખરેખર ભગવાન શ્રી રામના અને હનુમાનજી મહારાજની અસીમ કૃપા તેના ઉપર છે. ભુજથી અયોધ્યાની આસ્થા ટ્રેનનું આજે અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. 1400 કરતાં વધારે રામભક્તો આજે અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શને જઈ રહ્યા છે. ખરેખર ખૂબ જ આનંદનો અવસર છે અને જે પ્રકારે અમે અહીંયા બધા જ રામભક્તોને યાત્રિકોને મળ્યા ત્યારે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરના ગર્ભગૃહની અંદર જ્યારે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા અને જે દ્રશ્યો આપણે જોયા છે સમગ્ર ભારતવર્ષની અંદર એક આનંદ અને એક ઉત્સાહ હતો. અને આજે દર્શન કરવા માટે પણ અનેક જે આપણા રામ ભક્તો છે એ થનગની રહ્યા છે અને આજે અહીંથી બધા જ લોકોને આજે અહીંથી યાત્રા માટે ટ્રેન દ્વારા અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.